द्वारका जिला में हार्ट अटैक नो कहर यथावत जोवा मळी रह्यो छे। खंभाड़िया में 35 वर्षीय युवान हिरेन लुवाणियानु हार्ट अटैक थी मौत निपजू छे। युवानों में वधी रहेला हार्ट अटैक ना बनाव समाज माटे चिंताजनक बनी रह्या छे। तो आ तरफ दशेराना तहेवार निमित्ते भावनगर महानगरपालिकाना आरोग्य विभाग द्वारा शहेरमां ठेर ठेर फूड चेकिंग हाथ धरवामां आव्युं, जेमां क्रेसेंट सर्कल नजीक आवेली फरसाणनी दुकानोमां फूड एंड सेफ्टीना अधिकारीओए चेकिंग हाथ धर्युं अने विविध फरसाणोना नमूनाओ पण लीधा हता। स्टेट जीएसटी विभागना राज्यभरमां मोबाइल विक्रेताओना त्यां दरोडा पड्या हता। मोबाइल विक्रेताओना दरोडामां 22 करोड़नी करचोरी झड़पाई हती, जेमां 3 करोड़नी वसूलात करवामां आवी। अमदावाद, वडोदरा, राजकोट, सूरत अने भूजना कुल 79 मोबाइल विक्रेताओने त्यां दरोडा पड्या हता, जेमां विक्रेताओने त्यां मोटी गैररीति सामे आवी छे। वेपारीओ मोबाइलनी खरीदीओ टैक्स अने इनवॉइसथी करी अने तेनुं रोकड़ेथी बिल वगर वेचाण करता होय छे। मोटाभागना वेपारीओ पासे खरीद वेचाण करेल मोबाइल फोननो रेकॉर्ड न होवानुं तपासमां सामे आव्युं हतुं। तो जीएसटीनी टीमे बिल वगरना 500થી વધુ મોબાઈલ ફોન સીઝ કર્યા છે। ભાવનગરમાં જેસર અને ગારિયાધારમાં શેત્રુંજી કાંઠા વિસ્તારમાં રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે। આ ઉપરાંત ખનીજ માફિયાઓ લુવારા અને ફિફાત કાંઠે પણ બેફામ રેતી તથા ખનીજ ખનન કરી રહ્યા છે। લીઝના નામ પર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। આ ખનીજ માફિયાઓ કોની મંજૂરીથી બેફામ બન્યા છે તથા કયા અધિકારીઓના ઓથા હેઠળ ખનીજ ચોરી થઈ રહી છે તેમજ લીઝ કેટલી છે તે તંત્રમાં તપાસનો વિષય બન્યો છે। આ બાબતે ધારાસભ્ય સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં ગારેધાર અને જેસર તાલુકામાં માત્ર 2 જ લોકોને લીઝ આપવામાં આવેલી છે, જેથી ગારેધાર પોલીસ મામલતદાર અને ખનીજ માફિયાઓ પણ સામેલ હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। પુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો। સરકારે જાહેરનામું બહાર પાડી અને અશાંત ધારો લાગુ કર્યો। જો મિલકતો વેચવી હશે તો પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે। અશાંત ધારો 2023થી 2028 સુધી અમલી રહેશે। મહત્વનું છે કે ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણ અને તોફાનો થયા હતા, જેને પગલે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। કચ્છના પાવરપટ્ટી વિસ્તારના ખેડૂતોએ દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ બંધ થતાં કચ્છ ભાજપ કાર્યાલયનો ઘેરાવો કર્યો હતો। કચ્છ ભાજપ કાર્યાલય ખેડૂતો નર્મદા બાબતે ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોઈ નહીં મળતા 1000થી વધુ ખેડૂતોએ ઘેરાવો કરી અને વિરોધ દર્શાવ્યો હતો। તેમજ જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી ઘેરાવો ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી।